નમસ્તે વહાલા દેશવાસીઓ, હું ભારતીય વિશ્વા આજે આપણા 72મા પ્રજાસત્તાક દિવસ ઉપર તમને કશું કહેવા માગું છું. ઈસવીસન 1947 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી. ત્યારબાદ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલે કે 26મી જાન્યુઆરી 1950 રોજ આપણું પોતાનું સંવિધાન લાગુ પડ્યું અને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અસ્તિત્વમાં આવ્યું. તે દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ, આજનો દિવસ. પણ મિત્રો, હું જ્યારે આઝાદી શબ્દ સાંભળું છું ત્યારે મને એક વિચાર આવે છે કે શું ખરેખર આપણને આઝાદી મળી છે? શું ખરેખર આપણે આઝાદ થયા છીએ? ક્યાંક આઝાદીના નામે અંગ્રેજો આપણને છેતરી તો નથી ગયા ને? કોઈ તરખટ તો નથી રચી ગયા ને? આ આઝાદી પેલા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની જ છે? ક્યાંક આઝાદીના નામે કોઈ ષડયંત્ર રચીને અરાજકતાના બીજ તો નથી રોપી ગયું ને? જો આમ ન હોય તો હજુ પણ દેશમાં અમે ચાહીએ આઝાદી, 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 આ શું સંભળાઈ રહ્યું છે? મિત્રો, પ્રશ્નોની તો જડી વર્ષે તેમ છે. જો હું ફર્સ્ટ નેશન અને આઝાદી વિશે વાત કરીશ તો પણ સાંભળવું પડશે. આઝાદી શબ્દ પર ફરી એકવાર વિચાર કરવો પડશે કે ક્યાંક કોઈ પ્લાસ્ટિકના ફૂલ પાથરીને વસંત આવી કહીને ડુપ્લિકેટ અને કોસ્મેટિક વસંતના ભ્રમનો તરખટ રચીને ઇંકલાબ ઝિંદાબાદના સૂત્રો પોકારતા ક્યાંક આપણે અરાજકતામાં તો નથી ઘૂસી ગયા ને? કેમ કે 1947માં આપણને આઝાદી મળી, પણ એજ્યુકેશન એક્ટ તો 1860ના કાયદા મુજબ જ ચાલી રહ્યું છે. 1857ના વિપ્લવ પછી અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલનું ષડયંત્ર રચ્યું. ખરેખર તો 1857ના વિપ્લવ પછી જ અંગ્રેજોની નજર ભારતીય વિરાસત અને ભારતીય સંસ્કૃતિ પર પડી. તેમને થયું, અરે આપણા દેશના શાસક તો બન્યા પણ આ દેશને હજુ ગુલામ નથી કરી શક્યા. આ દેશની આઝાદી તો તેમના ભવ્ય ભૂતકાળમાં, તેમના મહાન અતીતમાં અને તેમના પૂર્વજોએ આપેલ સાંસ્કૃતિક વારસામાં વસે છે. કોઈ પણ ભોગે સંજોગે આ દેશના યુવાનને તે દિશામાં જતો ભ્રમિત કરી ક્યાંક ભટકાવવો પડશે, તો જ આપણે ખરા અર્થના શાસક બની શકીશું અને તો જ આ દેશ ગુલામ બનશે. 1857ના વિપ્લવ પછી બ્રિટનની પાર્લામેન્ટમાં અંગ્રેજોએ નક્કી કર્યા મુજબ આ વિપ્લવને વિદ્રોહ તરીકે લેખ્યો. અને તેની પાછળ શું કારણ છે તેની તપાસ સોંપણી તેમણે વિલિયમ એડમ, તેમનો અધ્યક્ષ અને તેમનો સાંભાસ મદદનીશ તે લોર્ડ મેકોલે. તે મેકોલેના શબ્દ છે કે જો આ દેશનો યુવાન જે શિક્ષણ ભણી રહ્યો છે તે જ ભણતો રહેશે તો આ દેશને ગુલામ કરવો અસંભવ છે. પણ જો આ દેશના શિક્ષકને સ્થાને આપણા વિચારોનો અને આપણા આચારોનો શિક્ષક અને શિક્ષણ બંને પ્રોવાઈડ કરીશું તો કદાચ સત્તા છોડીને પાછા ઇંગ્લેન્ડ જતા રહીશું ને, તો પણ વર્ષો સુધી અહીં ગુલામી રાજ કરશે અને વર્ષો સુધી વગર અંગ્રેજોએ અહીં અંગ્રેજી સંસ્કૃતિનું રાજ રહેશે. મેકોલ મિત્રો તેણે શું કહ્યું? અને ખરેખર ગામડે ગામડે ગામના વડલા નીચે ગુરુકુલ હતી, તેમાં રામ કૃષ્ણ અભિમન્યુ જેવા મહાન ચરિત્રનું, ગીતા ઉપનિષદ અને અહમ બ્રહ્માસ્મિ જેવા બ્રહ્મસૂત્રોનું અમૃતપાન કરી યુવાનોમાં સ્ફૂર્તિ, ચૈતન્ય અને ઉત્સાહ વરે સિંહવૃત્તિની બુલંદી તેજસ્વીતા ભણાવાતી હતી. આ વાત બ્રિટનની પાર્લામેન્ટમાં તેમના સંસદ વિલિયમ એડમ દ્વારા 1.5 કલાક સુધી કહેવાણી, જે ત્યાંના મિનિટ્સમાં ઓન ધ રેકોર્ડ, મિત્રો ઓન ધ રેકોર્ડ થયેલી આ વાત છે. તે વખતના ભારતના માહોલની, સંસ્કૃત વિદ્યાપીઠોની અને ભારતની ભવ્યતાની વાત જે એડમ સ્મિથ અને લોર્ડ મેકોલે અહીં આવીને જોઈ ગયા હતા અને તેમનો અહેવાલ તેમણે બ્રિટનની પાર્લામેન્ટમાં આપ્યો હતો, તે ભારતનું ખરું દર્શન. મેકોલોએ જે સુઝાવ આપ્યો અને તે જ્યારે ભારતમાં હતો ત્યારે તેણે તેના પિતાને ઇંગ્લેન્ડમાં એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે આશા સેવી હતી કે જો આ દેશના બાળકો અને યુવાનો પાસેથી તેમની ખરી આઝાદીનું શિક્ષણ છીનવી લેવામાં આવે અને તેની જગ્યાએ આપણું મેથ્સ, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન ભણવા આપી દઈશું તો કદાચ પોપટની જેમ આપણી સંસ્કૃતિ બોલતા ફર્સ્ટ ક્લાસ ક્લાર્કો પેદા કરી શકાશે અને વર્ષો સુધી અહીં અંગ્રેજી હકુમત કાયમ કરી શકાય તેમ છે. અને એ જ કર્યું જટિલ કુટિલ અંગ્રેજશાહીએ, 1860નો એજ્યુકેશન એક્ટ. અરે, તમે અમારાથી અલગ થોડા છો? અમારા બાળકો જે ઇંગ્લેન્ડમાં ભણશે એ જ તમને ભણાવીશું. અરે, માત્ર ભણાવીશું જ થોડા, અમારે શિક્ષકો પણ આપીશું. અને દોસ્તો, મિત્રો, ભારત દેશનો એ કાળો દિવસ એટલે 1860માં અંગ્રેજ હકુમતે આપેલ એજ્યુકેશન એક્ટ. જેમ માખીને મારવા ખાંડ સાથે ઝેર ભેળવી દેવામાં આવે ને, એટલે માખીને ગળ્યું પણ લાગે અને તે મરી પણ જાય, તેવી જ રીતે તેમના અને ત્યાંના વિષયો, તેમની ભાષા અને તેમનો પગારખાના શિક્ષક. સ્માર્ટ પોલિસી.
અંગ્રેજી બાળકની પ્રસૂતિ કરાવી, ભાગલા પાડો અને રાજ કરો જેવા એક જ દેશમાં બે કલ્ચર ખડા કરાયા. હિન્દુ બનારસ યુનિવર્સિટી પણ સ્થાપી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ સ્થાપી. મિત્રો, મોહમ્મદ અલી ઝીણા અને પાકિસ્તાનનો જન્મ તો અહીં 1860માં થઈ ગયો હતો. એ તો પછી એના પડખા લોકતાંત્રિક દેશમાં પડ્યા હતા. હમે ચાહીએ આઝાદી, હમ લેંગે આઝાદી, આઝાદી પાકિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ. આઝાદી, જાઓ ઓસ્ટ્રેલિયામાં, જાઓ સીરિયામાં, જાઓ ચાઇનામાં. ચાઇનાના બિચારા જેકમાને પૂછો કે ભાઈ, તે એવી રીતે શું ભૂલ કરી ચાઇનામાં કે તને આટલી ઇકોનોમી આપનાર જિનપિંગે રાતોરાત જીકી નાખ્યો? દેશનો અતીત, દેશની વિરાસત, દેશનો ભવ્ય ભૂતકાળ અને દેશની સંસ્કૃતિ, એ જ આપણી ખરી અસ્મિતા અને એ જ ખરી આઝાદી છે. અતીત વગરના માણસને જીવાડવો એટલે માથા વગરના ધડને જીવાડવાનો વ્યર્થ પ્રયાસ. ભાઈ, તું આઝાદ ન થયો હોત ને તો આજે દેશના પ્રધાનમંત્રી સામે જો બોલી રહ્યો છે ને તે ન બોલી શકત. જો તને આઝાદી મળવાની બાકી હોત ને તો તારી ઓકાદ ન હતી કે તું બોલે એક કલાક ઇન્ડિયન પિનલ કોડ ઉઠાવી લો અને અમે શું સ્ટીચ છીએ તે બતાવીએ. શા માટે દેશદ્રોહીઓ આજે ભારતની આઝાદીની આટલી ચિંતામાં ડૂબ્યા છે? અને જે દેશને, દેશની વિરાસતને અને દેશની સંસ્કૃતિને પ્રેમ કરે છે તેને ભક્ત ભક્ત કહીને જાણે કે તે નાઝીઓ હોય તેવો પ્રયાસ પ્રસાર કરી રહ્યા છે? શા માટે જ્ઞાતિ જાતિના હિતનો જોખમ દેખાડી પોતાના મનસૂબા પાર પાડી રહ્યા છે? ભાઈ, નાઝી નાઝી કરનારા બંધુ, એકવાર નાઝીઓનો ઇતિહાસ તો વાંચી લે. તું આજે દિલ્હી રાજધાનીની પ્રમુખ યુનિવર્સિટીમાં જે ભાષણ આપવાની નોકરી કરી રહ્યો છે ને તે એકવાર જે નાઝી રાજધાનીમાં જઈને બોલ, એટલે તને ખબર પડે નાઝી એટલે શું. બંદૂકની એક ગોળી વગર અને એક ચબકલું થયા વગર 370ની અસંભવ લાગતી કલમ એક આંખના પલકારામાં ઉઠી જાય અને દુનિયા આખી આંખો ફાડીને જોતી રહી જાય. અરે, પક્ષ વિપક્ષ જેને હર્ષભેરે સ્વીકારે છે ત્યાં તું નાઝી વાર્તા કરીશ ને એમાં જ તારા ઈરાદાઓ ખુલ્લા પડી જાય છે. મિત્રો, કહેવું તો ઘણું છે, ખાસ કરીને આજના દિવસે. સંવિધાન લાગુ કર્યું તે પ્રજાસત્તાક દિવસ છે આજે. આજે આઝાદીને 72મું વર્ષ થયું મિત્રો, 72મું વર્ષ થયું, છતાં હજુ ક્યાંક કંઈક ખૂટે છે. કેમ કે આ દેશનો અતીત ખૂબ લાંબો છે. જે સંસ્કૃતિઓ હજી આદિકાળ જેવી અવસ્થામાં જીવતી હતી ત્યારે આ દેશ આધ્યાત્મિકતાના પરમ સ્થાને હતું. તેથી અહીંની સંસ્કૃતિ ભારતીયના લોહીનું પિંડ છે. ભારતીય ભલે કોઈ પણ ધર્મનો કે કોઈ પણ જાતિનો હોય, પણ આપણા સહુના લહુમાં આપણા ભવ્ય ભૂતકાળની સંસ્કૃતિ અને પ્રકૃતિ બિરાજમાન છે. આપણે માનીએ હું તે નથી, તેવો નથી, આવો છું, ભલે માનીએ, પણ આપણા માનવા સાથે સત્ય પોતાની અરસાદ નથી બદલાવતું. અંગ્રેજોએ ભલે ભાગલા પાડીને રાજ કર્યું હોય અને આજે પણ ભલે આપણે ભાગ પાડીને સામસામે ઊભા છીએ, પણ આપણા સૌનો બાપ તો એક જ છે અને તે સત્યને કોઈ પણ ભાગલા કે કોઈ પણ માન્યતા જૂઠ નહીં કરી શકે. હમ સબ ભારતીય હે, હિન્દુસ્તાની હે. આપણા કપડાં ભલે બલુસ્તાની હોય, આપણા જૂતા ભલે જાપાની હોય અને માથે ભલે લાલ પીળી કે લીલી ટોપી પહેરી હોય, પણ આપણા જીન્સને ઢોલીને જોજો, આપણું પિંડ હિન્દુસ્તાની જ છે. અને છતાં પણ આપણે યુદ્ધ કરીશું તો અંતે તો હેમનું હેમ. જે ઓરિજિનલ હશે તે આર્યન તત્વ જ ટકશે. આ યુદ્ધ અસ્તિત્વનું નથી, આ વાત સમજદારીની છે, આ વાત ભાઈચારાની છે. આ દેશ ભારત છે, અહીંની સંસ્કૃતિ હંમેશા પ્રેમ, શાંતિ અને બંધુત્વની જ રહી છે. પરંતુ ભારતીય શક્તિના ઉપાસકો પણ છે. હાથમાં હાથ રાખીને પરસ્પરને સંભાળે છે, આંખમાં આંખ નાખીને પરસ્પરને નિહાળે છે અને જરૂર પડે ને સાહેબ, જરૂર પડે ને તો આંખમાં આંખ નાખીને કહી પણ દે છે, ઈરાદો બદલી દે, તારી ઓકાદમાં રહે. મિત્રો, આજે મારે કોઈ પણ સાહિત્યની ભાષામાં કે કોઈ પણ શાયરીની ભાષામાં બીજું કંઈ નથી કહેવું. બસ ટૂંકું ને ટચ એટલું જ કહેવું છે કે આપણી ભવ્યતા, દિવ્યતા, ભદ્રતા આપણા પૂર્વપરકાલીન અતિથી આપણા લહુમાં રહ્યું છે. તે ભવ્ય સંસ્કૃતિનું સન્માન કરીએ, તે મૂલ્ય છે. કદાચ તેના માટે કાયદો ન હોય, તે પરંપરા પણ હોઈ શકે છે, પણ જેટલું મહત્ત્વ સંવિધાનનું છે અને સંવિધાનને આદર આપવો તે આપણી ફરજ છે, તેટલી જ ફરજ આ દેશની ભૂમિ નિષ્ઠામાં હોવી જોઈએ. તેટલી જ નિષ્ઠા આપણી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોમાં હોય તે આપણી નૈતિક જવાબદારી છે. બસ એક ભારતીય આટલું જ માંગે છે, પ્લીઝ નો પોલિટિક્સ બટ ગીવ મી લવ.
જો આપણે પરસ્પરને પ્રેમ કરીશું તો આપણે કદીએ ન જવું જોઈએ તે દિશામાં જવા માટે મજબૂર નહીં થવું પડે। મને સાંભળી તે બદલ સૌનો આભાર। મેં કહ્યું તે કદાચ કડવું હશે, પણ યાદ રહે પાણી પહેલાંની પાળ બાંધી લેવાની આ વાત છે। અસ્તુ, જય હિન્દ।